दी सूरत डिस्ट्रिक्ट मुस्लिम एजुकेशन सोसाइटी संचालित एंग्लोड बॉयज हाई स्कूल खाते थी धोरण बार नामना मूर्तत्व विषय लैने हूँ डॉक्टर खदीजा रुवाला आप सौ फरी एक वक्त हार्दिक स्वागत करू छू। मित्रों आपणे पुनरावर्तन जोई रह्या छे अने पुनरावर्तन में विकल्पों विभाग ए सेक्शन प्रमाणे तैयारी करिए तो पहला सेक्शन ए में जे 1-15 विकल्पों छे तेनी तैयारी करी रह्या छीए अने ए 15 विकल्पों में आज आप चौथा प्रकरण भागीदारी पुनर्गठन ए प्रकरण विकल्पों की चर्चा की शुरुआत करिए थोड़ा विकल्पों जोता जाइए। अगाउ आपणे 44 विकल्प सुधी जोया था, तमारी पास असाइनमेंट होय तो तेने खुल्लू राखजो, सामे तेमां मैं तमने जवाबो पण आपी दीधा छे तो ते तमारी पासे सारू एवुं मटिरियल छे जे तमे एमांथी वांचशो तो बोर्डनी तैयारी सारी थई जशे। चोपड़ीना बधा ज विकल्पो एक ज जग्याए तमने मळी जाय छे तो तेनी तैयारी करता जाइए। प्रश्न नंबर 45 भागीदारी पेढ़ीनुं पुनर्गठन थाय त्यारे खाली जग्या बनाववामां आवे छे, पुनर्गठन थाय तो पुनः मूल्यांकन खातु बनावू पड़े कारण के मिलकतो अने देवानू पुनः मूल्यांकन करवानू छे, माटे आपणे पुनः मूल्यांकन खातु बनावीए छीए। तो अत्रे तमारो जवाब थाय पुनः सी पुनः मूल्यांकन खातु। प्रश्न नंबर 46 भागीदारी पेढ़ीनू पुनर्गठन थाय त्यारे मिलकतोनी किंमतमां वधारो थाय तो तेनी असर क्यां थाय, मिलकतोनी किंमत घट वधे के देवानी किंमत घटे, आ बने कंडीशन में मिलकतोनी किंमत जो वधे तो तेने आपणे जे ते मिलकतमां उमेरीए अने पुनःमूल्यांकन खातामां फायदो थाय छे तो तेने जमा करीए छीए, ए रीते जो देवानी किंमत घटी जाए तो जे ते देवामांथी बाद करी अने पुनःमूल्यांकन खातामां जमा ज करीए। आ नियम मैं तमने अगाउ पण शीखवाड़ेला छे। अत्रे जो कह्युं छे कि मिलकतनी किंमतमां वधारो थाय छे, मिलकतनी किंमत वधे तो फायदो थाय तो एक असर पुनःमूल्यांकन खातामां जमा बाजू पर, तो अत्रे पुनःमूल्यांकन खातामां जमा होय ते जोवानुं अने मिलकतनी किंमत वधी रही छे तो मिलकतमां उमेरवानुं। तो अत्रे विकल्पमां ज्यां आपणने मिलकतनी किंमतमां उमेराय अने पुनःमूल्यांकन खाते जमा ए विकल्पमांथी शोधीने जवाब लखवानो, एटले 46માં ડી જ સેક્શન જવાબ આવે ડી વિકલ્પમાં મિલકતની કિંમત ઉમેરાય અને પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ। પ્રશ્ન નંબર 47 ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો ક્યાં દર્શાવે, એની અસર ક્યાં થાય, દેવું છે દેવું ઘટી જાય તો એક દેવામાંથી તો બાદ કરવાનો અને તેની અસર ક્યાં થાય, દેવું ઘટે છે તો ફાયદો થાય છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર અસર કરવાની, એટલે અહીંયા પણ ફરીથી ડી જે તે દેવામાંથી બાદ કરો અને પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા કરવાનું। પ્રશ્ન નંબર 48 પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, મોસ્ટ ટાઈમ બી છે, ઘણીવાર પૂછાય છે પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું, પુનઃમૂલ્યાંકન ખાતાને કયા ખાતા તરીકે ઓળખવામાં આવે છે, તો નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે છે। બી એ તમારો જવાબ છે કે નન્નું હવાલા ખાતા ને પુનઃમૂલ્યાંકન ખાતું પણ કહેવામાં આવે છે, અથવા પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 49 પુનઃમૂલ્યાંકન ખાતાનું નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે, તો મિત્રો ભલે તમને જૂનું અને નવું બંને પ્રમાણ આપેલું હોય તો પુનઃમૂલ્યાંકન થઈ રહ્યું છે, હજુ નવી પેઢી એસ્ટાબ્લિશ થવાની છે ત્યાં સુધીનો જે કંઈ નફો હોય તે ભાગીદારો વચ્ચે જૂના નન્નુંના પ્રમાણમાં વહેંચાય, એટલે તમારો જવાબ છે ડી જૂના નફા નુકસાનના પ્રમાણ। પ્રશ્ન નંબર 50 ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલો નફો ક્યાં દર્શાવવામાં આવે છે, તો જુઓ મિત્રો પાકા સરવૈયામાં કોઈ પણ પ્રકારનો નફો હોય તો તે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ પર જાય, યાદ રાખજો। પછી તે નફાનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે, સામાન્ય અનામત હોય, અનામત ભંડોળ હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, ગમે તે સ્વરૂપે નફો દર્શાવેલો હોય તે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર વહેંચી દેવાનો, એટલે જવાબ છે બી ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર। પ્રશ્ન નંબર 51 જોઈએ ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગ બરાબર, અત્રે ત્યાગનું સૂત્ર માંગેલું છે એમ કહેવાય, ત્યાગ બરાબર એટલે ત્યાગ એટલે શું, તો કે જૂનું નફા નુકસાનનું પ્રમાણ બાદ નવું નફા નુકસાનનું પ્રમાણ, એટલે જૂનો નફા નુકસાનનો ભાગ બાદ નવો નફા નુકસાનનો ભાગ, બી એ તમારો જવાબ રહે।
ભાગીદાર પેઢીના પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ લાભ થાય તો નવું નફા નુકસાનના પ્રમાણમાંથી જૂનું નફા નુકસાન પ્રમાણ બાદ કરવું પડે, એટલે નફા નુકસાનનો જૂનો નવો ભાગ માઇનસ નફા નુકસાનનો જૂનો ભાગ એ તમારો જવાબ ગણાય, કે લાભ બરાબર નવો માઇનસ જૂનું એટલે ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 53, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે, એટલે રોકાણો કઈ કિંમતે. અહીંયા તમને ચાર પ્રકારની જુદી જુદી કિંમત આપી છે, દાર્શનિક કિંમત, બજાર કિંમત, પડતર કિંમત, ચોપડી કિંમત અને બજાર કિંમત સાથે જ એમ ડી વિકલ્પમાં આપી દીધું છે. એટલે તમે કઈ કિંમતે એને દર્શાવશો, તો કે બજાર કિંમતે રોકાણો ચોપડી દર્શાવેલ કિંમતે નહીં પણ બજાર કિંમતે દર્શાવવામાં આવે છે. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ છે જો જો નફાનો ભાગ છે એટલે દેવું છે, ક્યાં દર્શાવવામાં આવે છે, તો પુનઃમૂલ્યાંકન થઈ જાય તે બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર દેવા તરીકે જ આને દર્શાવી દેવાનું, એટલે પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર દેવા તરીકે કારીગર નફા ભાગ ભંડોળ દર્શાવાય. જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે શું મિત્રો? ભાગીદારીનું પુનર્ગઠન આ વ્યાખ્યા જ આપી દીધી છે પુનર્ગઠનની. તમને પૂછે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું જો બી વિભાગમાં, તો કે જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન. પ્રશ્ન નંબર 56 જોઈએ. એકત્રિત થયેલો નફો કે અનામત ભંડોળ કોનું છે? મિત્રો, જે કંઈ પણ નફો હમણાં સુધી કમાયો હોય તે અનામત હોય તે ભંડોળ હોય તે કોનું? તો કે જે ચાલુ ભાગીદારો હોય તે ભાગીદારો વચ્ચે વહેંચાય તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં, એટલે કોનું કહેવાય તે? તો કે ચાલુ ભાગીદારોનું. પ્રશ્ન નંબર 57 જોઈએ. પુનર્ગઠન સમયે અનામત ભંડોળની રકમ કયા ખાતે જમા થાય છે? મિત્રો, ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જૂનાના નાના પ્રમાણમાં વહેંચાય એવું હમણાં જ મેં કહ્યું. પછી તે સામાન્ય અનામત હોય, અનામત ભંડોળ હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય કે કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, આવી કોઈ પણ ભંડોળ તરીકેની નફા તરીકેની રકમ હોય કે જેની જમા બાકી કહેવાય તે હોય, તેને ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવું. પ્રશ્ન નંબર 58, કારીગર નફા ભાગ ભંડોળ ભાગીદારી પેઢી માટે શું છે? મિત્રો, આ ધ્યાનપૂર્વક વિકલ્પ જોજો, કારણ કે કારીગર નફા ભાગ ભંડોળ એવું કહ્યું છે, નફાનો ભાગ છે, કારીગરોનો છે, કારીગરોને આજે નહીં તો કાલે આપવું જ પડશે, ચૂકવવું જ પડશે, માટે તે પેઢી માટે દેવું ગણાય, એટલે કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢી માટે શું કહેવાય? તો કે જવાબમાં આવે એ દેવું. ચાલો એના પછીનો જવાબ જોઈએ. પ્રશ્ન નંબર 59, પી ક્યુ અને આર સરખી હિસ્સેના 90% ભાગીદારો છે અને તેમનું નવું પ્રમાણ 1:2:3 છે. જૂનું પ્રમાણ 1:1:1 અને નવું પ્રમાણ છે 1:2:3. ભાગીદાર ક્યુનો ત્યાગ નક્કી કરો. અહીંયા આપણે ત્યાગ શોધવાનું કહ્યું છે, તો મિત્રો તમારે ત્યાગનું સૂત્ર મૂકવું પડે અને તેના આધારે ક્યુનો ત્યાગ ગણવો પડે. તો ચાલો આપણે ગણીને જોઈએ કે ક્યુનો ત્યાગ કેટલો થાય છે, ગણતરી દ્વારા સમજીએ. ક્યુ માટે જોવાનું છે આપણે, તો ક્યુ માટે ગણવા માટે ક્યુનો પહેલો જૂનો ભાગ જુઓ. ત્યાગ શોધવાનું છે, ત્યાગનું પ્રમાણ માટે સૂત્ર શું આવે? તો કે જૂનું માઇનસ 9. તો જૂનું નફા નુકસાનનું પ્રમાણ એનું કેટલું છે? પી ક્યુ આર સરખે હિસ્સેનાનું વહેંચે છે, એટલે જૂનું પ્રમાણ એનું કેટલું કહેવાય મિત્ર? તો કે 1/3. એમાંથી કેટલા બાદ કરવાના છે? નવા પ્રમાણમાં પી ક્યુ આર એમનું નવું પ્રમાણ આપેલું છે 1:2:3. તો પીનો એક ભાગ છે, ક્યુનો કેટલો ભાગ છે? તો કે 2. અને કુલ ભાગ કેટલા? તો 2 × 1 = 3 × 3 = 6, એટલે 2/6 એવું થયું મિત્રો. 2/6, 2/6 એટલે અંશછેદ ઉડાડો તો 1/3 થયું કે નહીં જુઓ. તો 1/3 - 1/3, તો બોલો ત્યાગ કેટલો આવ્યો એનો? સીધે સીધું મળી ગયું C0. આ રીતે ગણતરી તમારે રફમાં કરવાની પાછળના પાના પર અને તેને શોધીને બતાવવાનું. ચાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 60 પર, મળવાની બાકી આવક અથવા અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાનો બાકી હોય તો પુનઃમૂલ્યાંકન વખતે કયા ખાતે દર્શાવાય છે? મિત્રો, મળવાની બાકી આવક છે આપણા માટે તો એ ફાયદો થઈ ગયો, અગાઉથી ચૂકવેલ ખર્ચ છે તો પણ ફાયદો થઈ ગયો, અને પુનઃમૂલ્યાંકન કરવાનું છે તો સ્વાભાવિક છે આપણે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરીશું, કારણ કે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીશું
અને ફાયદો છે તો જમા કરીશું, એટલે જવાબ આવે ડી, પુનઃમૂલ્યાંકન ખાતે જમા લાજો. પ્રશ્ન નંબર 61, પુનઃમૂલ્યાંકન સમયે મિલકતની કિંમતમાં થતો ઘટાડો કયા ખાતે નોંધાય છે? મિત્રો, પુનઃમૂલ્યાંકન સમયે મિલકતની કિંમત ઘટે તો જે તે મિલકતમાંથી આપણે બાદ કરીએ, અને ઘટાડો છે, મિલકતની કિંમત ઘટી જઈ તો નુકસાન થશે આપણને, અને નુકસાન થાય તો બોલો પુનઃમૂલ્યાંકનને શું કરવાનું? તો તે ઉધાર. એટલે બી એ તમારો જવાબ, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ. પ્રશ્ન નંબર 62, પુનઃમૂલ્યાંકન દ્વારા દેવાની કિંમતમાં ઘટાડો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે શું અસર થાય? દેવાની કિંમત ઘટી જાય મિત્રો તો ફાયદો થાય છે, અને ફાયદો એ પુનઃમૂલ્યાંકન ખાતે હંમેશા જમા થાય, એટલે જવાબ આવે બી, જમા. પ્રશ્ન નંબર 63, ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી ખાલી જગ્યાએ લઈ જવામાં આવે છે. ફરી જુઓ, સામાન્ય અનામત છે, નફા નુકસાન ખાતાની જમા બાકી છે, ફાયદો છે, અને ફાયદો છે તો ભાગીદારો વચ્ચે વહેંચાય, એટલે જૂના ભાગીદારોને મૂડી ખાતામાં જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવાનું, યાદ રહેશે. જામાગઢ. પ્રશ્ન નંબર 64, ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સર્વેમાં દર્શાવેલી પાઘડીની નોંધ ક્યાં થાય છે? અત્રેથી પ્રવેશના પ્રશ્નો શરૂ થાય છે, તો જોઈએ ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સર્વેએ દર્શાવેલી પાઘડી, જૂની પાઘડી છે, પાકા સર્વેમાં દર્શાવેલી પાઘડી છે, તો તેની નોંધ તમે ક્યાં કરશો એવું પૂછ્યું છે. જુઓ તો જોઈએ, જૂના ભાગીદારોના મૂડી ખાતે નફા નુકસાનના પ્રમાણમાં ઉધારીને પાઘડીને જમા કરાય, કારણ કે જૂના ભાગીદારોના મૂડી ખાતે લખવાની છે, અને એ પાઘડી જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી આપવાની છે. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય એવું કહેવાય, અને પાઘડી ખાતે જમા થાય, એટલે અહીંયા તમારો જવાબ આવે ડી, જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના નાણાંના પ્રમાણમાં ઉધાર કરીને પાઘડીના ખાતે જમા કરવાની, કારણ કે પાઘડી એ મિલકત ગણાય, હવે માંડી વાળવાની છે, ભાગીદારો વચ્ચે વહેંચી આપવાની છે, તો પાઘડી જમા બોલવાની અને ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. પ્રશ્ન નંબર 65, નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રીમિયમ ખાલી જગ્યા બાજુ લઈ જવામાં આવે છે. જો મિત્રો, પાઘડીનું પ્રીમિયમ છે, જૂના ભાગીદારોના મૂડી ખાતે એમના ત્યાગના પ્રમાણમાં એમને આપી દેવું પડે, કારણ કે નવા ભાગીદારની લાવેલી પાઘડી છે. પાઘડીના બદલામાં એ શું મેળવશે? તો કે પેઢીમાં નફો મેળવશે, મૂડીમાં હક મેળવશે, ઘણું બધું એને મળશે નવા ભાગીદારને. તો એના બદલામાં જો એ પાઘડીનું પ્રીમિયમ લાવ્યું હોય તો તે કોનું? તો કે જૂના ભાગીદારો. હવે એ જૂના ભાગીદારો કયા પ્રમાણમાં મેળવે? તો જે પ્રમાણમાં એ લોકો ત્યાગ કરતા હોય તે પ્રમાણમાં મેળવે, એટલે જૂના ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં તેમને આપી દેવાની, એટલે તેના ત્યાગના પ્રમાણમાં એ તમારો જવાબ. આગળ જઈએ, પુનઃમૂલ્યાંકન ખાતું એ કેવા પ્રકારનું ખાતું છે? આ પણ એક મોસ્ટ ટાઈમથી સવાલ છે, ઘણીવાર પૂછાય છે કે કામચલાઉ ખાતું છે, માલ મિલકત નિકાલ ખાતું છે, ઉપજ ખર્ચ ખાતું છે કે વ્યક્તિગત? તો જવાબ આવે સી, કે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું ગણાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 67, નવા ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતે જમા કરવામાં આવે. પાઘડીની રકમ રોકડમાં લાવે છે ત્યારે સ્વાભાવિક છે આપણે રોકડ ખાતું ઉધાર કરીશું, અને પાઘડીનું પ્રીમિયમ આવી રહ્યું છે એટલે સી, પાઘડીના પ્રીમિયમ ખાતે તેને જમા કરીશું. મોસ્ટ આઈએમપી બીજો એક પ્રશ્ન આવી રહ્યો છે, પ્રશ્ન નંબર 68, હિસાબી ધોરણ 26 મુજબ કઈ પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં? તો કે સ્વમૂલ્યાંકન દ્વારા અંકેલ, પોતે પોતે નક્કી કરેલી પાઘડીનું મૂલ્યાંકન જે કરેલું હોય તે પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. મિત્રો, આપણે ફરી અહીંયા અટકીએ પ્રશ્ન નંબર 69થી. આપણા આગળના સેશનમાં ચર્ચા કરીશું, ત્યાં સુધી મને રજા આપો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.